વિદ્યાર્થી મિત્રો આજના આપણા આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે કે જુદા જુદા કોટાઓ શું છે ઓલ ઇન્ડિયા મેડિકલ કોટા હોય કે પછી ગવર્મેન્ટ કોટા હોય મેનેજમેન્ટ કોટા હોય એનઆરઆઈ કોટા હોય તો આ કોટાની અંદર વિદ્યાર્થીઓને ખૂબ જ અસમંજસ એટલી તો થતી હોય કે એનું સમાધાન મળતું જ ન હોય છે એટલે ખૂબ જ આપણે સાદી રીતે આ અસમંજસ જે તમારી છે એને સમજવા માટે પ્રયત્ન કરશું હવે એક વસ્તુ તમે સમજી લો ઓલ ઇન્ડિયા કોટા આપણે ગુજરાતનો એક્ઝામ્પલ લઈએ તો ગુજરાતની અંદર જેટલી પણ ફૂલ્લી ગવર્મેન્ટ કોલેજ છે જીએમ કોલેજ નહીં ફૂલ્લી ગવર્મેન્ટ સાદી ભાષામાં કહીએ તો એ ઓલ ઇન્ડિયા કોટા માત્ર ને માત્ર એ જ ગવર્મેન્ટ કોલેજમાં હોય છે અથવા તો એની અંદર જ આપવામાં આવે છે હવે ઓલ ઇન્ડિયા કોટા કેટલા ટકા હોય ઉદાહરણ તરીકે સો સીટ હોય કોઈ પણ ગવર્મેન્ટ કોલેજ પાસે તો સો સીટમાંથી પંચ્યાસી સીટ જે છે એ એના સ્ટેટના વિદ્યાર્થીઓ માટે રિઝર્વ રાખવી પડે અને બાકીની પંદર ટકા સીટ જે છે એ ઓલ ઇન્ડિયા કોટાની અંદર રિઝર્વેશન આવે એ કોટાની અંદર ઓલ ઇન્ડિયા કોટા ઉદાહરણ તરીકે બીજે મેડિકલની વાત કરીએ જો બસો પચાસ છે કુલ સીટ બીજે મેડિકલની અંદર એના તમે કેટલા ટકા કાઢો પંદર ટકા કાઢો તો પંદર પંદર ટકા કાઢશો તો કેટલા થશે થર્ટીને થર્ટી સેવન હે ને એટલે આ થર્ટી સેવન એ શું થઈ ગયા ઓલ ઇન્ડિયા કોટા કેના ના બીજી મેડ બીજે મેડિકલ કોલેજની અંદર એટલે પંદર ટકા લેખે તો આનો મતલબ શું થયો કે આ સાડત્રીસ સીટમાં યુપીનો છોકરો પણ આવી શકે બિહારનો વિદ્યાર્થી પણ આવી શકે કે ઝારખંડનો વિદ્યાર્થી પણ આવી શકે કોઈ પણ આવી શકે એમ પણ સ્ટેટ માટે કેટલા રિઝર્વ છે તો કે પંચોતેર ટકા એટલે બસો ને તેર બીજી વસ્તુ મેનેજમેન્ટ કોટા અને એનઆરઆઈ કોટા આ બંને જે છે ને એ ગવર્મેન્ટ ફૂલ્લી ગવર્મેન્ટ કોલેજમાં ક્યારેય હોય નહીં એનઆરઆઈ એ શું છે એક વસ્તુ સમજી લો કે એનઆરઆઈ કોટા જે છે ને એ એવા વિદ્યાર્થીઓ માટે છે કે જે મૂળ ભારતીય નથી એટલે કે જે ટૂંકમાં નોન રેસિડેન્શિયલ ઇન્ડિયન છે ને કે ભારતની અંદર રહેતા નથી બહારના દેશના નાગરિક છે તો એનઆરઆઈ જે છે ને એ દરેક દેશની અંદર હોય છે પણ આપણે ત્યાં કહેવું કે ભાઈ અહીં કોઈ મેડિકલ કરવા તો આવતું નથી બહારથી યુઝ્યુઅલી કોઈ આવતું નથી એટલી બધી સંખ્યામાં નથી આવતા એમ કે ભાઈ કોઈ અમેરિકાનો માણસ ભારતમાં એમબીબીએસ કરવા આવે એવું પોસિબલ ના બને હા પણ આપણાથી કોઈ પછાત કન્ટ્રી હોય તો એ જે છે ભારતની અંદર આવે જોકે મારી આશા અને મારા ક્યાંક ને ક્યાંક આપણે ઈશ્વરને એવી પ્રાર્થના કરીએ છીએ કે ભારત દેશ આપણો એટલો આગળ બન વધે કે આપણા એનઆરઆઈ કોટાની અંદર અમેરિકાથી માણસો મેડિકલ કરવા આવે પણ હાલ એ અત્યારે નથી એટલે એ વાસ્તવિકતાને આપણે સ્વીકારીએ છીએ હે ને તો ટૂંકમાં એનઆરઆઈ કોટા જે છે એ પ્રાઇવેટ કોલેજ જ રાખતી હોય છે બીજું એક આપણી જીએમઈઆર જે છે એની અંદર પણ એનઆરઆઈ કોટા છે તો અગેન એનઆરઆઈ કોટા પણ પંદર ટકા લેખે આપવામાં આવતા હોય જો આપણી આ આઠ કોલેજ અહીં તમે જુઓ સ્ક્રીન ઉપર આ જે આઠ કોલેજ છે આપણી જીએમઇ આર કોલેજ છે ને આ બાજુ તમને એના લિસ્ટ જોવા મળશે તો આ બધી જીમ આર એસ જીએમઇ આર એસ કોલેજ છે આના વિશે આગળ પણ થોડી આપણે ચર્ચા કરી છે ને તો આટલા એની અંદર આટલે ઉદાહરણ તરીકે તમે વાત કરો કે અમદાવાદની સોલા જે જી જીએમ ઇ એસ કોલેજ છે તો એની અંદર કેટલી કુલ સીટ છે બસ્સો તો બસોના પંદર ટકા કાઢો તો કેટલા થાય ત્રીસ હે ને તો આ ત્રીસ જે છે એની અંદર શું થઈ જશે એનઆરઆઈ અને એકસો સિત્તેર શું થઈ જશે ગવર્મેન્ટ હવે જોજો હા ફીની અંદર જમીન આસમાનનું અંતર હોય બે હજાર વીસ એકવીસની ફીની વાત કરીએ તો ત્રણ લાખ ત્રીસ હજાર રૂપિયા છે કેટલા ત્રણ લાખ ત્રીસ હજાર રૂપિયા સોલાની અંદર જે એમબીબીએસ કોલેજ છે એમાં ગવર્મેન્ટ કોટાની વાત કરીએ આપણે તો ત્રણ લાખ ત્રીસ હજાર વાર્ષિક ફી જ્યારે મેનેજમેન્ટ કોટા જો કે એમાં આ જીએમઆર એકેમાં મેનેજમેન્ટ નહીં હોય ને ઝીરો એની અંદર આ તમે જુઓ પણ એની અંદર એનઆરઆઈ કોટા ત્રીસ જે છે હવે એ એનઆરઆઈમાં કોઈને એડમિશન લેવું હોય તો કેટલા હજાર ડોલર જે છે બાવીસ હજાર ડોલર અત્યારે એટ પ્રેઝન્ટ આઈ થિંક એંશી રૂપિયા ભાવ ચાલી રહ્યો છે એટલે તમે ગણશો તો એ દુ સોળ સોળ સત્તર લાખ સાઠ હજાર જેટલી ફી થઈ જશે ને સત્તર લાખ સાઠ હજાર વિચાર કરો તમે કે ક્યાં ત્રણ લાખ ત્રીસ હજાર ને ક્યાં સત્તર લાખ સાઠ હજાર એટલે મને ક્યાંક ને ક્યાંક વ્યક્તિગત રીતે હું આનાથી સહમત નથી કે ભાઈ હવે એનઆરઆઈ કોટા છે કે ના માટે તો કે તો વિદેશના છોકરા માટે છે પણ વિદેશનો છોકરો તો આપણે ત્યાં ભણવા આવતો નથી તો મજબૂરોના હવે એ કોટા ખાલી તો રખાય નહીં ને એમને એટલે ખાલી ન રખાય એટલે એ કોટામાં પ્રવેશ કોને આપવામાં આવે છે તો પ્રવેશ આપણા જ જે ગુજરાતી વિદ્યાર્થી હોય કે યુપી બિહારથી કે ઓટે કોઈ પણ સ્ટેટથી આવતો વિદ્યાર્થી પણ મૂળ તો ભારતીય જ છે ને પણ કેમ કે કોટા એનઆરઆઈ છે પણ એડમિશન એમાં ભારતીયને આપવામાં આવે કેમ કે બહારથી લોકો આવતા નથી અને આ કોટાની અંદર પછી ફીના ધોરણ તમે જુઓ વીસ વીસ લાખ પંદર પંદર લાખ અમુકમાં તો બાવીસ બાવીસ ત્રેવીસ ત્રેવીસ ઓગણત્રીસો ડોલર સુધીની ફી છે તમે જુઓ ઓગણત્રીસ હજાર ડોલર સુધીની એક વર્ષની ફી છે એટલે વિચાર કરો તમે પચીસ પચીસ લાખ રૂપિયા જેટલી આ આ એનઆરઆઈ કોટાની અંદર ફી લેવામાં આવે છે વ્યક્તિગત રીતે હું આનાથી બિલકુલ સહમત નથી પણ ઠીક છે નિયમ છે ને ચાલે છે હવે હવે આગળ આપણે વાત કરીએ તો ઓલ ઇન્ડિયા કોટાની તમને ખબર પડી ગઈ પંદર ટકા જે તે એને ગવર્મેન્ટ કોલેજ જ આપે હે ને એમાં હવે પછી ઓલ ઇન્ડિયા કોટા તમને આ એક કોલેજમાં નહીં જોવા મળે જો ઝીરો 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 હે ને બધામાં પછી મેનેજમેન્ટ કોટા જે છે એ આર એસ કોલેજ જે છે ગવર્મેન્ટ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી તો આવી આઠ કોલેજ ગુજરાતમાં છે એ આ એડમિશન જે છે એ મેનેજમેન્ટ કોટા અંતર્ગત પણ આપે છે સોરી એનઆરઆઈ કોટા અંતર્ગત પણ આપે છે હવે બાકીની જે પ્રાઇવેટ કોલેજ બચે છે ને ભાઈ એને ગવર્મેન્ટના તો કોટા જાણે એમાં રહેવાના છે પંચોતેર ટકા કેટલા ટકા પંચોતેર ટકા અને બાકી આવે આવશે પંદર ટકા મેનેજમેન્ટ કોટા અને દસ ટકા જે છે એનઆરઆઈ જો આ હું શું બોલું છું એના ઉપર ખાસ ખાસ ધ્યાન આપજો ઉદાહરણ તરીકે આ કોલેજ છે પ્રાઇવેટ કોલેજ ફૂલ્લી આમ જોવા જઈએ તો મ્યુનિસિપલ દ્વારા સંચાલિત પણ એક રીતે ગવર્મેન્ટ તો નત કહેવાય એને પ્રાઇવેટ આપણે કેસ હોય ને એક રીતે તો આ જે કોલેજ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ટૂંકમાં સેલ્ફ ફાઇનાન્સ શબ્દ વધારે સારો રહેશે તો સેલ્ફ ફાઇનન્સ કોલેજ જે છે એ અમદાવાદની હે ને મ્યુનિસિપલ કોલેજ મ્યુનિસિપલ દ્વારા સંચાલિત તો એની અંદર તમે જુઓ કે કુલ સીટ કેટલી છે બસો અને પચાસ સીટ છે હવે બસો પચાસ કુલ છે તો એમાં ઓલ ઇન્ડિયા કોટા એ કંઈ આપ્યો છે નહીં ભાઈ એને કોઈ ફરજિયાત નથી હે ને પણ બસો ને પચાસના તમે પંચોતેર ટકા કાઢો એટલે એકસો સત્યાસી આવશે હે ને તો આ એકસો સત્યાસી જે છે એ ગવર્મેન્ટ કોટા થયા એ સેલ્ફ ફાઇનાન્સની અંદર હે ને તો એની ફી તમે જુઓ કેટલી છે ભાઈ તો પાંચ લાખને ત્રાણું હજાર હવે જુઓ આ મેનેજમેન્ટ કોટાની વાત કરીએ તો દસ દસ ટકા જે છે મેનેજમેન્ટ કોટા એટલે બસો પચાસના દસ ટકા પચીસ સીટ થઈ ગઈ એની ફી તમે જુઓ મેનેજમેન્ટની કેટલી અઢાર લાખ 25000 હજાર ક્યાં પાંચ લાખ ત્રાણું હજાર ને ક્યાં અઢાર લાખ 25000 હજાર હવે એનઆરઆઈ કોટા પણ એમાં હશે ને એનઆરઆઈ પણ છે એનઆરઆઈ કેટલા ટકા મેં કીધા પ્રાઇવેટમાં પંદર ટકા જ્યારે જી એમ અંદર એનઆરઆઈ કેટલા છે દસ ટકા છે તો આ એક વસ્તુ ખાસ ધ્યાન દેજો જીએમઇ ની અંદર મેનેજમેન્ટ એક પણ નથી મેનેજમેન્ટ કોટા હે ને ગુજરાતની આપણે પર્ટિક્યુલર વાત કરી રહ્યા છીએ તો આ જવો તમે પંદર ટકા બસો પચાસના કાર્ડો તો કેટલા થશે આડત્રીસ એટલે વિચાર કરો આ એનઆરઆઈની ફી કેટલી છે જવો ભાઈ સત્યાવીસ હજાર ડોલર એક વર્ષ સત્યાવીસ હજાર ડોલર એટલે વિચાર કરો કે લગભગ વીસ લાખની ઉપર આ આંકડો જશે હેને તો આટલી ફી થઈ જાય તો આઈ હોપ કે તમને આ મેનેજમેન્ટ કોટા અને ઓલ ઇન્ડિયા કોટા કોર્ટાને ગવર્મેન્ટ કોર્ટાને એનઆરઆઇ કોર્ટાને બધી સમજ પડી હશે હજી કંઈ ના સમજાતું હોય તો એક વખત મને કમેન્ટની અંદર શ્યોરલી તમે લોકો પ્રશ્ન પૂછજો તો આપણે એને સોલ્વ કરવા માટે પૂરતો પ્રયત્ન કરશું અને ચેનલની અંદર નવા હોય તો ચોક્કસથી સબ્સ્ક્રાઇબ કરો આજ પ્રકારની આ ઇન્ફોર્મેટિવ માહિતી જે છે એ હું તમને આપતો રહીશ અને બીજી વસ્તુ બાયોલોજીના વિદ્યાર્થીઓ માટે મેં ફ્રી સિરીઝ પણ ચાલુ કરેલી છે તો અવારનવાર જ્યારે હું વિડીયો અપલોડ કરતો હોય તો એ વિડીયોને પણ તમે રેગ્યુલર બેઝિસ પર જોજો જેથી કરી અને નીટની તમારે તૈયારી કેમ કરવી એનસીઆરટીની એક એક લાઈન આપણા માટે શું અગત્યતા ધરાવે છે તો એ બધી માહિતી એની અંદર હું રેગ્યુલર બેઝિસ પર શેર કરું છું ચાલો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ